मुख्यमंत्री भूपेन्द्र पटेले कैबिनेट में अधिकारियों उधड़ो लीधो तूटेला रस्ता ने रखड़ता ढोर मुद्दे करी लाल आंख रस्ताओना खाड़ा तात्कालिक पूरवा माटे सूचना आपी छे वरसाद बंद थया बाद रोड ना नवा काम शुरू करवामां आवशे रखड़ता ढोर ने हटाववा पण कड़क हाथे काम लेवा सूचना अपाई छे खराब रस्ता रखड़ता ढोर मुद्दे प्रजा त्रस्त छे जेने लईने उधड़ो लीधो छे अधिकारीओनो वधु अपडेट मेळवीशुं संवाददाता मयूर पासेथी जी मयूर सीएम भूपेन्द्र पटेले लाल आंख करी छे अत्यारे सौथी मोटी राज्यमां जो समस्या होय तो वरसादने कारणे रस्ता खराब थई गया छे रखड़ता ढोरना कारणे अनेक लोको मोतने भेटी रह्या छे तो इजाग्रस्त पण थई रह्या छे बन्ने मुद्दे शुं कह्युं सीएमए जी बिल्कुल मुख्यमंत्री भूपेन्द्र पटेल अध्यक्षता में आज केबिनेट बैठक मड़ेली थी केबिनेट बैठक में मुख्यमंत्री अधिकारियों ने स्पष्ट सूचना आपी दीधेली है जे रीते हाल वर्तमान समय की अंदर समग्र राज्य की अंदर सार्वत्रिक भारे वरसाद थयेलो छे त्यारबाद जे रोड रस्ता की स्थिति है ते सर्जायेली है तो तेने हवे तात्कालिक युद्ध धोरणे वरसाद थंभी जता जे कामगिरी है तेनो आरंभ करवामां आवे कारण के चूंटणी नजीक है ने रोड रस्ता जे प्रश्नों छे ते प्रजा ने सीधा ज टच करता आ प्रश्न छे ते उपरांत रखड़ता ढोर मामले पण मुख्यमंत्री अधिकारियों ने टकोर करेली छे ने तेमनी सामे लाल आग करेली छे दिवसे ने दिवसे जे अकस्मात ना जे बनावो छे शहरी विस्तारों नी अंदर खास करीने आ प्रकारना अकस्मात छे तेनी अंदर रखड़ता ढोर ने कारणे लोकोना जीव पण गुमावानो वारो आवे छे त्यारे मुख्यमंत्री अधिकारियों सामे लाल आग करेली छे बन्ने मुद्दाओ जे छे तेनो टास्क अधिकारियों ने आपेलो छे ने समयसर पूर्ण करवा माटे सूचना आपी देवामां आवेली छे बिल्कुल मयूर आपनो आभार अमारी साथे जोड़ा बदल अने हवे वात करीशुं वरसादनी રાજ્યમાં મોસમનો સરેરાશ વરસાદ 100.2% નોંધાયો છે જી હા એટલે 100% વરસાદ વરસી ચૂક્યો છે રાજ્યમાં અને સૌથી વધુ કચ્છમાં 156% વરસાદ નોંધાયો છે સૌથી ઓછો પૂર્વ ગુજરાતમાં 82% વરસાદ છે ઉત્તર ગુજરાતમાં 107% વરસાદ છે ઉત્તર ગુજરાતમાં પણ છેલ્લા દિવસોમાં જે રીતે મેઘો મહેરબાન થયો છે 100% વરસાદથી પણ વધુ વરસ્યો છે સૌરાષ્ટ્રમાં હજુ પણ 100% વરસાદ પૂર્ણ નથી થયો 89% વરસાદ છે દક્ષિણ ગુજરાતમાં 108% વરસાદ વરસ્યો છે તો રાજ્યના કુલ 207 ડેમમાં 81.48%થી વધુ જળ સંગ્રહ થયો છે સરદાર સરોવર ડેમમાં 90.77%થી વધુ સંગ્રહ થયો છે તો 24 કલાકમાં સૌથી વધુ મહેસાણામાં 8 ઇંચ વરસાદ મોરબી બેચરાજી રાધનપુરમાં 5 ઇંચ વરસાદ થયો છે તો ઉત્તર ગુજરાત પાણી પાણી થઈ ગયું છે મહેસાણામાં 8 ઇંચ વરસાદ लेकिन आज जो है अगले 24 आवर्स के लिए नॉर्थ गुजरात रीजन में कहीं एक जगह में हेवी रेन भी हो सकती है मार्जिनल हेवी रेन होने का संभावना है लेकिन कोई खतरा नहीं है ज़्यादा वार्निंग वेरी हेवी एक्सट्रीमली हेवी होने का कोई संभावना नहीं है और कल से काफ़ी और कम हो जाएगा बारिश हार्डली बारिश रहेगा और सामान्य बारिश रहेगा તો આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે અન્ય જિલ્લામાં પણ સામાન્ય વરસાદની આગાહી છે આવતીકાલથી વરસાદનું જોર ઘટવાનું છે પરંતુ 3 જિલ્લા માટે આગાહી છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા માટે આગાહી છે ઉપરવાસમાં ભારે વરસાદને લઈ ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે સાબરમતી નદીમાં પાણી આવતા જ ઈડરનું સપ્તેશ્વર મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું મંદિરના ગર્ભગૃહ પર નદીના પાણી ફરી વળ્યા છે દર્શન બંધ થયા છે પરંતુ સાબરમતી નદીનું પાણી નિહાળવા માટે લોકો અહીં ઉમટી રહ્યા છે નોંધનીય છે કે ધરોઈ ડેમના 6 દરવાજા ખોલી ડેમમાંથી 66,000 ક્યુસેકથી પણ વધુ પાણી છોડવામાં આવ્યું છે જેને લઈને નદીઓ ગાંડીતૂર બની છે સાબરકાંઠામાં વધુ વરસાદને લઈને જે ધરોઈ ડેમમાંથી 66,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું અને અત્યારે હાલ 50,000 ક્યુસેક જેટલું પાણી વહી રહ્યું છે મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ પણ એ દાદાના દર્શન માટે ઉમટી રહ્યા છે પરંતુ
જે ગર્ભગૃહ છે ગર્ભગૃહમાં પાણી પ્રવેશી જતા તે દર્શન માટે પણ ભક્તો અત્યારે હાલ તો દર્શન કરી શકતા નથી, પરંતુ જે પાણી છે પાણીનો નજારો અત્યારે હાલ તો નિહાળી શકાય છે. કેટલાક દર્શનાર્થીઓ પણ અહીંયા ઉપસ્થિત છે, તો આપણે દર્શનાર્થી પાસેથી વાત કરીશું કે અત્યારે હાલ જે દાદાના દર્શન કરવા આવ્યા છે પણ દર્શન નથી થયા, પણ પાણી જોઈ રહ્યા છે, કેવું પાણીનો માહોલ છે, કેવો માહોલ? પાણીનો માહોલ ખૂબ સરસ, દરેકે સાવચેતીથી આવું, સાવચેતીથી જવું, પાણીનો માહોલ સારો છે, પણ સાવચેતીપૂર્વક દરેકને સાચવવું. એ ચોક્કસ કે વાત કરવામાં આવે તો અત્યારે હાલ જે સાબરમતી નદી છે, તમને ફરીથી દ્રશ્યો બતાવીશ કે જે આ સાબરમતી નદી અત્યારે બે કાંઠે વહેતી થઈ ગઈ, કે સવારે 66,000 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું, અત્યારે હાલ 50,000 ક્યુસેક જેટલું પાણી અત્યારે હાલ ચાલી રહ્યું છે. પરંતુ જે નદી છે, નદીનો રૌદ્ર સ્વરૂપ અને ગાંડીતું નદી બની છે, અને નદી પણ દર્શનમાં જોઈ શકાય છે. અને જે દર્શનાર્થીઓ ખાસ કરીને અહીંયા આવતા હોય છે, એમને હાલ તો દાદાના દર્શન થઈ શકતા નથી, કારણ કે જે ગર્ભગૃહ છે ગર્ભગૃહમાં પાણી પ્રવેશી જતા જ જે દર્શન હતા હાલ તો બંધ છે, પરંતુ લોકો દૂરથી દાદાના દર્શન કરીને અત્યારે હાલ તો પાણીનો નજારો પણ જોઈ રહ્યા છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સપ્તેશ્વર, સાબરકાંઠા. તો ભરૂચમાં પણ નદીનું જળસ્તર વધતા ગોલ્ડન બ્રિજ નીચેના અનેક ઝૂંપડા પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેને લઈને લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. તો વિસ્તારના લોકોના આરોગ્યની તપાસ માટે આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી કરાઈ છે. 17 જેટલા પરિવારોની તપાસ પણ કરવામાં આવી છે, અને જ્યાં પણ શરદી ખાંસી તાવના લક્ષણો જણાય છે તો તેમને દવા આપવામાં આવી છે. હાલમાં આપણે જોવા જઈએ તો અત્યારના તાવ શરદી ખાંસીની આપણે લાભાર્થીઓને આપણે દવા આપી રહ્યા છે. પગમાં લોકોને જે છાલા પડ્યા હોય એની દવા આપી રહ્યા છે. દરેક હવે દરેક જે કામગીરી આપણે આરોગ્ય લેખે થાય છે એ બધી આપણે પૂરી પાડીએ. પાટણ શહેરમાં હવામાન વિભાગની આગાહીના પગલે બીજા દિવસે પણ વરસાદી માહોલ છવાયેલો છે, જેને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ છે હજુ પણ, તો હાલાકીનો સામનો કરી રહ્યા છે વાહન ચાલકો. ખાલકશા પીર જવાનો માર્ગ જે છે ત્યાં પાણી ફરી વળ્યા છે, તો પાણી ભરાઈ જતા રાહદારીઓની મુશ્કેલી છે. સાથે જે સ્થાનિક લોકો છે આસપાસ જે રહી રહ્યા છે તે લોકોને પણ મુશ્કેલી છે. આ વિસ્તારમાં આવેલ 20 થી પણ વધુ સોસાયટીના રહીશોને પણ મુશ્કેલી છે. પાટણ જિલ્લામાં 2 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કેમેરામેનને કહીશ કે દ્રશ્યો બતાવે, કેમેરામેન જે દ્રશ્યો બતાવે છે તો ખાલકશા પીર રોડના છે. 2 દિવસથી જે અવિરત વરસાદ વરસી રહ્યો છે ત્યારે પાટણને પાણી પાણી મેઘરાજાએ કરી દીધું છે. જે દ્રશ્યો દેખાય છે તે ખાલકશા પીરના રોડ છે. પહેલી બાજુ 20 થી વધુ સોસાયટી આવી છે, તે પણ એક શિશુ મંદિર સ્કૂલ પણ આવી છે, એટલે જેને લઈને અહીંના જે રહેવાસી છે તેમજ રાહદારીઓને ભારે હાલાકી પડી છે. 2 વ્હીલર તેમજ 4 વ્હીલરના બંનેના ટાયરો પણ પાણીમાં ગરકાવ થઈ જવાના દ્રશ્યો સામે દેખાઈ રહ્યા છે. એટલે ચોક્કસ કહી રહી કે જે રીતે બે દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે, સમગ્ર પાટણને મેઘરાજાએ ઘમરૂડ દીધો અને પાટણમાં પાણી જ પાણીના દ્રશ્યો સામે આવે છે, જેને લઈને પાટણ શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી જે હતી તે માત્ર કાગળ ઉપર જ હતી, વરસાદી પાણીમાં ધોવાઈ જવાના છે દર્શકો સામે દેખાઈ રહ્યા છે. એટલે ચોક્કસ કહી શકીએ કે 2 દિવસ અવિરત જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને મોટા એવા વિસ્તાર છે, ઘણા ભાગના વિસ્તાર છે જ્યાં પાણી ભરાવાની સમસ્યા આવી રહી છે. ચોક્કસ કહી શકીએ હજુ પણ મોડી રાતથી વહેલી સવારથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજા બંધ થવાનું નામ પણ નથી લેલા, અને જેને લઈને પાટણ શહેરીજનો હાલે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. તો પાટણનો સરસ્વતી બેરેજ ઓવરફ્લો થયો છે, ઓવરફ્લો થઈ શકે છે તે પ્રકારની પરિસ્થિતિ છે. સરસ્વતી બેરેજ છલકાવાને 1.5 ફૂટ જ બાકી રહ્યો છે. એક ગેટ 1.5 ફૂટ ખોલી 3,000 ક્યુસેક પાણી છોડાયું છે. બેરેજના નીચાણવાળા જે 23 જેટલા ગામો છે તેમને અલર્ટ કરવામાં આવ્યા છે, કારણ કે જો પાણી વધુ છોડાય તો આ ગામો સુધી પહોંચી શકે છે અને ગામો ડૂબાણમાં આવી શકે છે. તો બનાસકાંઠાના દાંતીવાડા ડેમનો એક ગેટ ખોલાયો છે. દાંતીવાડા ડેમ ભયજનક સપાટી પર પહોંચ્યો છે. દાંતીવાડામાંથી 10,000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. તો દાંતીવાડા ડેમમાંથી બનાસ નદીમાં આ પાણી છોડાયું છે. બનાસકાંઠા પાટણ સુધી પહોંચશે. બનાસના નીર પાણી છોડાતા પાટણ બનાસકાંઠાના 114 ગામોમાં અલર્ટ છે. દાંતીવાડાના 4, ડીસાના 18, કાંકરેજના 37, રાધનપુરના 26, સરસ્વતીના 2, સાંતલપુરના 9, સમીના 19 ગામોમાં અલર્ટ છે. 2017માં દાંતીવાડાના તમામ ગેટ ખોલવામાં આવ્યા હતા. 2017 બાદ ડેમ ભરાતા ખેડૂતોમાં ભારે ખુશી છે.
બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. નમસ્કાર. ધારાસભ્યનું સરવૈયું કાર્યક્રમમાં આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાજપ કોંગ્રેસના ધારાસભ્યની કામગીરીનું વિશ્લેષણ કરીશું, જેમાંથી એક ધારાસભ્ય તો અગાઉ કેબિનેટમાં રહી ચૂક્યા છે, જ્યારે કે બીજા હાલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે. તો આવો જોઈએ અમારી ચૂંટણીલક્ષી વિશેષ રજૂઆત, ધારાસભ્યનું સરવૈયું. ધારાસભ્યનું સરવૈયું કાર્યક્રમમાં આજે કરીએ એક સમયના કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોરના છેલ્લા 5 વર્ષના કાર્યકાળનો હિસાબ, અને સાથે જ અહીંના મતદારોનો મત પણ જાણીશું અને રાજકીય સ્થિતિની સમીક્ષા પણ કરીશું. તો આવો શરૂ કરીએ ચાણસમાં બેઠકની સફર. ચાણસમાં વિધાનસભા બેઠક, જ્યાં હાલ જામી ગયો છે ચૂંટણીનો ધમધમાટ. કોણ જીતશે અને કોણ હારશે એ પહેલા ચર્ચા ટિકિટને લઈને થઈ રહી છે, અને ટિકિટ માટેના માપદંડ જનતા વચ્ચેની લોકપ્રિયતા છે, સર્વસ્વીકૃતિ છે, એ ત્યારે જ શક્ય બને જ્યારે કાર્યો કર્યા હોય. પાટણની ચાણસ્મા વિધાનસભા બેઠક પર દિલીપ ઠાકોર ધારાસભ્ય છે. અહીં 3,01,000 મતદાર છે. મત વિસ્તારમાં સમી તાલુકાના 51, હારીજના 40 અને ચાણસ્માના 60 ગામ મળી 151 ગામોનો સમાવેશ થાય છે. અહીં સૌથી વધુ મત ઠાકોર મતદારોના છે. બીજા નંબરે પાટીદાર સમાજ છે. દલિત, દેસાઈ અને મુસ્લિમ મતદારો પણ નિર્ણાયક છે. 1995 બાદ અહીં માત્ર 2002માં એક જ વખત કોંગ્રેસ સફળ રહી છે. 2017માં ભાજપના દિલીપ ઠાકોરને 73,771 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના રઘુ દેસાઈને 65,537 મત મળ્યા હતા. 8,234 મતથી દિલીપ ઠાકોરની જીત થઈ. જિલ્લાની ચાણસમાં એકમાત્ર એવી બેઠક છે જ્યાં હાલ ભાજપના ધારાસભ્ય છે. દિલીપ ઠાકોર આ વિસ્તારના ઠાકોર સમાજના દિગ્ગજ નેતા છે. અહીંથી તેઓ સતત 2 ટર્મથી ચૂંટાયા છે. અગાઉ સમીહારીજ બેઠક પરથી તેઓ 1990, 1998 અને 2002માં ધારાસભ્ય રહ્યા, જ્યારે 1995 અને 2007માં હાર્યા. તેમના પિતા વીરાજી ઠાકોર 1975થી સતત 3 ટર્મ ધારાસભ્ય રહ્યા. દિલીપ ઠાકોર મોદી સરકાર, આનંદીબેન સરકાર અને રૂપાણી સરકારમાં રાજ્યમંત્રી તેમજ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. દિલીપ ઠાકોરનો વિસ્તારમાં દબદબો છે, જો કે વિસ્તારમાં હજુ પણ કેટલાક પ્રશ્નોનું સમાધાન આવ્યું નથી. મોટો ઉદ્યોગ ન હોવાથી બેરોજગારી છે. સિંચાઈ માટે કેનાલ હોવા છતાં પાણી ન મળતું હોવાની ખેડૂતોની ફરિયાદ છે. વઢિયાર વિસ્તારમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા છે. દરેક ગામને જોડતા માર્ગ હજુ બન્યા નથી. હારીજમાં ગટર લાઇનની વ્યવસ્થા નથી. મતદારોએ ત્યાં સુધી ફરિયાદ કરી કે આટલા વર્ષો છતાં હજુ મત વિસ્તારમાં ધારાસભ્યનું કાર્યાલય નથી. વિકાસની અંદર તો બહુ કામો સમય પ્રમાણે તો એમની જે કરતા હોય એ કરે છે, પણ એની અંદર જોવા એવા કામ નથી કરે. 2 વર્ષની અંદર રોડ તૂટી જાય છે, જે મટીરિયલ વાપરવું જોઈએ વાપરતા નથી. ધારાસભ્ય છે એ હારી સમી પડ્યા રહી છે એમના મત વિસ્તારમાં, એમની જ જગ્યાએ. અહીંયા તો અહીંયા ખરેખર ચાણસમાં વિધાનસભા તો અહીંયા ઓફિસ હોવી જોઈએ કે ન હોવી જોઈએ, તો અહીંયા ઓફિસ જ નથી. હવે કોઈ પ્રોગ્રામ હોય ત્યારે એ લોકો આવતા હોય અને બરોબર જતા રહેતા હોય. તમારી જે લોકોના પ્રશ્નો છે, જે લોકોને વાચા આપવી જોઈએ, એ લોકોને વાચા સોંપતા નથી. કોઈ સોંપતા નથી અત્યારે. વિપક્ષ કોંગ્રેસે આરોપ લગાવ્યો કે દિલીપ ઠાકોરે એક પણ કામ નથી કર્યું, અને હવે જનતા કોંગ્રેસને મોકો આપવાનું મન બનાવી ચૂકી છે. આ તમામ મુદ્દે News18 ગુજરાતીએ ધારાસભ્યનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, જો કે તેઓનો સંપર્ક ન થઈ શક્યો. પરંતુ ભાજપના સ્થાનિક નેતાઓએ વિપક્ષના આરોપોનો જવાબ આપ્યો. જેમને કશું કામ કર્યું નહીં, અત્યારે હાલ પાટણ ચાણસમાંથી મહેસાણા અને ચાણસમાંથી પાટણ એક ફૂટ, 2-2 ફૂટના ખાડા, રોજ 3-4 એક્સિડન્ટ થઈ. જ્ઞાતિ સમીકરણ અહીંના પરિણામોમાં હંમેશા મહત્વના રહ્યા છે. ટિકિટ ફાળવતી વખતે પણ દરેક પાર્ટી એ જ મુદ્દાને સૌથી પહેલા ધ્યાને લેતી આવે છે. ચૂંટણી પહેલા હાલ ઉમેદવાર કોણ એનો જ ગણગણાટ સંભળાઈ રહ્યો છે. અશરફ જત, News18 ગુજરાતી, ચાણસમાં. સૌરાષ્ટ્રમાં એક ભાજપનો ગઢ છે, પરંતુ 2017માં લલિત ગગદરાએ એ ગઢમાં ગાબડું પાડ્યું, ને ત્યારે આવો જોઈએ ટંકારાના ધારાસભ્યનું સરવૈયું. મે
મોરબી જિલ્લાનું ટંકારા આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીનું જન્મસ્થાન. ટંકારા મોરબી પડધરી લોધિકા અને ધ્રોલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોનો મત વિસ્તારમાં સમાવેશ થાય છે. અહીં કુલ 2,45,000 મતદારો છે. આ બેઠક પર પાટીદાર સમાજના સૌથી વધુ મતદારો છે. 1990માં કેશુભાઈ પટેલથી 2014ની પેટા ચૂંટણી સુધી સતત 7 વખત ભાજપના ઉમેદવાર ચૂંટાયા. ભાજપનો ગઢ ગણાતી આ બેઠક 2017માં પાટીદાર અનામત આંદોલનની અસર એટલી થઈ કે જીત કોંગ્રેસને મળી ગઈ. 2017માં કોંગ્રેસના લલિત કગથરાને 94,090 મત મળ્યા, જ્યારે ભાજપના રાઘવજી ગડારાને 64,320 મત મળ્યા. એટલે કે લલિત કગથરા 27,770 મતથી તેમની જીત થઈ. ટંકારાથી જીત બાદ કોંગ્રેસમાં કગથરાનું કદ ઉત્તરોત્તર વધતું ગયું. લલિત કગથરા કડવા પાટીદાર સમાજમાંથી આવે છે. હાલ તેઓ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ છે. અગાઉ તેઓ ટંકારા બેઠક પરથી 2002ની સામાન્ય ચૂંટણી અને 2014ની પેટા ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યા અને હાર્યા. 2012માં ટિકિટ ન મળતા અપક્ષમાંથી લડ્યા, ત્યારે પણ હાર થઈ. 2019માં રાજકોટ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા પણ કુંડારિયા સામે હાર થઈ. તેઓ વર્ષ 2000માં રાજકોટ જિલ્લા પંચાયતમાં ઉપપ્રમુખ બન્યા. 2003માં તેઓ જિલ્લા પંચાયતની કારોબારીના ચેરમેન હતા. ખેડૂતોના પ્રશ્ને આક્રમક રજૂઆત કરવા અને લોકબોલીમાં રજૂઆત કરવા માટે કગથરા મીડિયામાં ચમકતા રહ્યા છે. મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ બાદ હવે તેઓ પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પહોંચ્યા છે. પણ જનતાના પ્રશ્નોનું શું થયું? ધારાસભ્યનો દાવો છે કે ખેડૂતોના પ્રશ્નોથી લઈને પાયાની સુવિધા સુધીના તમામ પ્રશ્નોનું તેઓ સમાધાન લાવ્યા છે. ટંકારામાં બસ સ્ટેન્ડનું તો દેવરાવી શેકાય, બસ સ્ટેન્ડ આપણે દેવરાવી શેકા છે. એવી જ રીતે જે વર્ષોના જૂના પ્રશ્નો હતા, દાખલા તરીકે તમને કહું કે કોઠાધરથી જે આજી ડેમ 3 ડેમ સુધીનો સાઇટ હતો એ ઇરિગેશન પાસે હતું. 30 વર્ષથી આ રોડ થયો નહોતો, લોકો દુઃખી દુઃખી થઈ ગયા હતા. એ તમામ રોડ ઇરિગેશનમાંથી RNBમાં ટ્રાન્સફર કરી એની જોબ નંબર લઈ ખાતમુહૂર્ત કરીને કામ ચાલુ કરાવવા સુધીના આપણે કામ કર્યા છે. જો કે હજુ પણ ખેડૂતોના તમામ પ્રશ્નોનું સમાધાન નથી આવ્યું. જીનિંગ ઉદ્યોગ, પોલીપેક ઉદ્યોગ, સ્પિનિંગ મિલો અને ઇમિટેશન ઉદ્યોગના પણ કેટલાક પ્રશ્નો છે. બસ સ્ટેશન શરૂ થયું પણ બસ નથી આવતી, ફાયર બ્રિગેડની સુવિધા પણ નથી. ભાજપ સાંસદે દાવો કર્યો છે કે ગઈ ચૂંટણી સમયના સમીકરણ અલગ બાબત છે, આ વખતે અહીં ભાજપ તરફી જુવાળ છે. બીજી તરફ કોંગ્રેસ પોતાના ધારાસભ્યના કાર્યો વાગોળી રહી છે. કોંગ્રેસ વર્ષો પહેલા ટંકાર પડધરીમાં જીતી હતી, ત્યાર પછી કેશુભાઈ પટેલ હોય, વલ્લભભાઈ પટેલ હોય, ગોવિંદભાઈ બોડા હોય અને 5 વખત હું હોય અને 52જીભાઈ હોય, સતત અહીંયા કોંગ્રેસ ક્યારે જીતી નહોતી. ભારતીય જનતા પાર્ટી હંમેશા જીતી આવી હતી, પણ ગયા વખતે એવા સમીકરણો બન્યા હતા, પાટીદાર આંદોલન ચાલતું હતું, એના કારણે આ સીટ અમે હારી ગયા હતા. પણ આ વખતે આ સીટ 100% જીતવાના અમને ચાન્સ છે. અમારી ટીમ લલિતભાઈ સતત અમે એક્ટિવ છે, જે લોકોના પ્રશ્ન છે અમે એની સાથે રહી અને એના પ્રશ્નનું સોલ્યુશન કરી છીએ અને હર હંમેશા એની સાથે રહી છીએ. અને લલિતભાઈ કગથરા પણ દરેક વ્યક્તિના વ્યક્તિગત ફોન ઉઠાવી રાતે 2 વાગે તમે ફોન કરો તોય પણ એને તમને જવાબ મળે એવી એની કામગીરી છે. રાજકીય નિષ્ણાંતોનું માનવું છે કે હાર જીતનો મદાર ટિકિટ ફાળવણી પર રહેલો છે. કગથરાના એક સમયના સાથી હાર્દિક પટેલ પણ હવે ભાજપમાં છે, ત્યારે કગથરા માટે ચઢાણ કપરા બની શકે છે. લોકો આમ પડાપડી કરતા હોય ટિકિટ લેવા, પણ હાલની સ્થિતિએ કોઈ કોંગ્રેસના બેનર તળે કોઈ ટિકિટ માગે, લોબિંગ કરે, લોકો વચ્ચે જાય, પ્રચાર કરે, એવું એક જ નામ છે, લલિત કગથરા. ભાજપની અંદર જે છે હારમાળા આખી સર્જાળી હોય અને રીસરના દર્જન જેટલા જે કહેવાતા નેતાઓ પબ્લિક વચ્ચે હોય ન હોય એવા નેતાઓ જે છે એ પોતાને દાવેદાર માની રહ્યા છે. રાજ્ય અને કેન્દ્ર બંને જગ્યાએ ભાજપ સરકાર હોવા છતાં ગઈ ચૂંટણીમાં ભાજપે ગઢ ગુમાવ્યો હતો, એટલે સત્તાધારી માટે પણ ટંકારાનો જંગ પ્રતિષ્ઠાથી સહેજ પણ ઓછો નથી. અતુલ જોશી, News 18 ગુજરાતી, ટંકારા. મની કંટ્રોલ પર ઓગસ્ટ એ નાણાકીય સ્વતંત્રતાનો મહિનો છે અને અમારી ફાઇનાન્શિયલ ફ્રીડમ ઓફર હેઠળ તમે અમારી પાર્ટનર બ્રાન્ડ્સ તરફથી ₹1500ની આકર્ષક ઓફરનો દાવો કરી અને વિનામૂલ્યે મની કંટ્રોલ પ્રો સબસ્ક્રિપ્શન મેળવી શકો છો. હવે ફક્ત મની કંટ્રોલ એપ્લિકેશન અથવા તો વેબસાઇટ પર જ લાભ મેળવો. મની કંટ્રોલ પ્રોની ફાઇનાન્શિયલ ફ્રીડમ ઓફરનો આ સમય છે. મની કંટ્રોલ પ્રો દરરોજ માત્ર
रूपया एक में मेवो और अमारी भागीदार ब्रेन्ड्स तरफ थी रूपया 1500 मूल्य वाउचर्स मेवो आ ऑफर हम दाव करो फक्त मनी कंट्रोल एप्लिकेशन अथवा तो वेबसाइट पर तो फरी समय आ गयो मनी कंट्रोल प्रो नी फाइनेंशियल फ्रीडम ऑफर के लाभ साथ फरी आ गई है अमरी भागीदार ब्रेन्ड्स तरफ थी रूपया 1500 आकर्षक ऑफर दावो कर नेट जीरो कॉस्ट पर मनी कंट्रोल प्रो सब्सक्रिप्शन मेवो हवे फक्त मनी कंट्रोल एप्लिकेशन अथवा तो वेबसाइट पर ज लाभ मेवो बुलेटिन में अत्यारे बस आटलू ज रजा आपशो नमस्कार।